तो गायक अने आपना नेता विजय सुहाड़ा करी शके छे केसरियो। आवतीकाले विजय सुहाड़ा जोड़ाई शके छे भाजपमां। विजय सुहाड़ाए राजीनामानी वात करता आपमां हड़कंप मची गयो। गईकाले ईसुदान गढ़वीए 45 मिनिट सुधी मनावानी कोशिश करी समर्थकोने कमलम आववा माटे आह्वान कर्युं होवानी पण चर्चाओ चाली रही छे। विधानसभानी चूंटणी पहेला ज आप तूटी शके छे। तो विजय सुहाड़ा एक खूब सारा एवा गायक छे अने तेमणे बंद बाहने चर्चा करी हती ईशुदान गढ़वी साथे। ईशुदान तमने मनावा माटे गया था कारण के जे प्रकारनी वातो सामे आवी हती तमने राजीनामु धरी दीधु अने त्यार बाद बंद बाहने मीटिंग थई अने ते बन्ने सामे आव्या अने एवुं पण कह्युं કે વિજયભાઈ અમારી સાથે જ છે અને તેઓ આપમાં જ રહેવાના છે। મને વિશ્વાસ છે કે તેઓ માની ગયા છે, પરંતુ અત્યારે જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, ઈશુદાન ગઢવી સાથેની બેઠક નિષ્ફળ રહી। ઘણા લાંબા સમયથી તેઓ નારાજ પણ હતા અને હવે વિજય સુહાડા અમારી સાથે ફૂલલાઈન પર જોડાઈ ગયા છે। વિજયભાઈ આપનું સ્વાગત છે। પહેલા નારાજગી, ત્યારબાદ બંધ બારણે મીટિંગ અને હવે જે વાતો સામે આવી રહી છે કે શું આપ કેસરિયો ધારણ કરી શકો છો? એવો હજુ કોઈ પણ વિચાર કર્યો નથી અને હું કઈ આમ આદમી પાર્ટી થી નિરાશ હતો ને એવું છે જ નહીં કઈ, અને એવો કોઈ પાર્ટીમાં હજુ જોડાવાનો નિર્ણય કર્યો નથી। વિજયભાઈ શું હતું તો નારાજગી હતી? ઈશુદાનજી આપને મળવા માટે પહોંચ્યા હતા, એ શું હતું? એ પર છે, એમની ફરજ અદા કરતા હતા અને મેં કીધું કે હું મારા નિર્ણય ઉપર અટક છું અને હું નહીં જોડાઈ શકું એમ। વિજયભાઈ આપે આવતીકાલે કાર્યકરોને કમલમ ખાતે બોલાવ્યા છે, એ શું વાત છે? એ મને ખ્યાલ નથી। તો આપની નારાજગી છે આપ પ્રત્યે અને એટલા માટે જ બંધ બારણે મીટિંગ થઈ હતી, એ વાત સાચી? ના, એવું પણ કઈ નતું, બંધ બારણે કઈ થયું જ નથી, મારા ઘરે જ હતા અને રાજી કુછે બધા બેઠા હતા, ચા પાણી કરે, વાત પૂછી તો કરી। તો આપ આપમાં જ રહેવાના છો કે આપ ભાજપમાં જોડાવાના છો? ના, આપમાંથી તો રાજીનામું આપી દીધું ને। તો રાજીનામું આપ્યા બાદ પણ ઈશુદાનજીએ તો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિજયભાઈ તો અમારી સાથે જ છે? હા, એ તો કોઈ પણ પાર્ટીની એ ફરજ આવે છે કે પોતાની પાર્ટી જ્યારે તૂટતી હોય કે પાર્ટીમાંથી કોઈ જતું હોય એમની ફરજ છે મનાવવાની અને પ્રોટોકોલનો ધ્યાનમાં રાખીને પણ મને મનાવતા હતા, પરંતુ મેં તો રાજીનામું આપેલું છે। તો અત્યારે વિજયભાઈ કોના? અત્યારે ઘરના। તો વિજયભાઈ હવે શું? હવે વિચાર કરીએ શાંતિથી કે પછી ગીતોમાં જ આગળ વધવાનું છે? ગીતોમાં તેરા આલ્બમો કરવાના, ઘણા બધા ગીતો કરવાના, સોંગ કરવાના, મારા ચાહક મિત્રોને રાજી કરવાના, સંગીતમય બનાવવાના। અચ્છા, એટલે એવું તો નથી કે આ બિઝી શેડ્યુલ હતું એના કારણે રાજીનામું આપમાં પડ્યું છે તમારું? ઘણા બધા કારણો હતા, બિઝી શેડ્યુલ હતું, હું મારા પ્રોફેશનને પણ ટાઈમ નતો આપી શકતો, ઘણી બધી। બિલકુલ, તો યોગેશ જાડવાણી આપના પ્રવક્તા પણ અમારી સાથે જોડાયેલા છે, આપનું સ્વાગત સી 24 કલાકમાં। વિજયભાઈ સાથેની બંધ બારણે જે મીટિંગ થઈ, શું થયું તે મીટિંગનું કે વિજયભાઈ હવે કેસરિયો ધારણ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છે? વિજયભાઈ વિચારોથી, વાતથી, દરેક રીતે આમ આદમી પાર્ટીના પરિવાર સાથે આજે પણ જોડાયેલા છે અને આગામી સમયમાં પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહેવાના છે। ખૂબ જ અમારી પાર્ટીમાં મહેનતથી, ધગશથી કામ કરી રહ્યા છે અને વિજયભાઈના આવવાથી પાર્ટીનો ઉત્તર ગુજરાતનો જે ભાગ છે એમાં ઘણો બધો પ્રશ્નોત્તરીમાં, પરંતુ મેં રાજીનામું આપી દીધું છે, આનાથી વિશેષ બીજો કોઈ વાત નથી મારા। બિલકુલ વિજયભાઈ, આપે કહ્યું કે મારું બિઝી શેડ્યુલ છે, ગીતો માંથી મને ટાઈમ નથી મળતો, તો આ પહેલા પણ આપનું તો બિઝી શેડ્યુલ જ રહેતું હતું જયારે આપમાં નહોતા જોડાયા, તો એ વખતે પણ આપણે વિચાર તો કર્યો હશે ને આપે? હું કોઈ કમેન્ટ કરવા જ નથી માંગતો, મેં અત્યારે રાજીનામું આપ્યું છે અને હું રેસ્ટ કરું છું ઘરે। તો હવે વિજયભાઈ આપને ક્યાં જોવા મળશે આવનારા સમયમાં? ભાજપમાં? ગીતોમાં। ગીતોમાં જોવા મળશે, કારણ કે ગીતોમાંથી નીકળીને તો તમે આપમાં આવ્યા હતા અને હવે આપમાંથી રાજીનામું આપ્યું છે આપે, એટલે હવે આવનારા સમયમાં આપની પાસે ઘણા બધા ઓપ્શન છે। ગીતોમાં જ હતો અને ગીતોમાં જ રહી, તો હવે આગામી સમયમાં આપ ક્યાંય નહીં જાઓ? પણ વિજયભાઈ એક વાત, હજુ તો ઘણું બધું કરવાનું છે, સંઘર્ષ કરવાનો જીવનમાં, લોકોના હિત માટે લડવાનું છે, તો હજુ તો ઉંમર નાની છે, બેટિંગ કરવાનું ઘણી બધી બાકી છે।
તો આપ ગીતો થકી તો કઈ રીતે લોકોના હિત સાથે લડી શકશો? કોઈ પાર્ટી સાથે તો આપે જોડાવું જ પડશે ને બીજીભાઈ? એ ભવિષ્યની વાત છે, ભવિષ્યમાં શું કરું શું ના કરું, હજુ તો હમણાં તો કોઈ નિર્ણય લીધો નથી. અચ્છા, એટલે અત્યાર તો કોરોનાની ગાઈડલાઈન ચાલી રહી છે, તો અત્યારે આપ કેટલા બિઝી છો? ક્યાં કઈ થઈ રહ્યું છે? અત્યારે તો શૂટિંગો પણ બંધ છે. શૂટિંગો ચાલુ છે અને કાર્યક્રમો પણ ચાલુ જ છે. કોરોનાની ગાઈડલાઈન ધ્યાનમાં રાખે, સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખે, કાર્યક્રમો પણ ચાલુ છે અને શૂટિંગ પણ ચાલુ છે. તો વિજયભાઈ, કોઈ દબાણ તો નથી ને કોઈ પક્ષ સાથે જોડાવાનું નીકળવાનું કે એવું કોઈ? તમને કેવું લાગે છે? લાગે છે દબાણ જેવું? વિજયભાઈ, તમે આપમાં હતા ના, પણ તમે શું વિચારો, લાગે છે તમને? વિજયભાઈ, આપ પક્ષ સાથે જોડાયેલા હતા, આપે રાજીનામું આપ્યું હતું. કોઈ દબાણ નહીં, બધા રાજી ખુશ, સારા છે બધા જોડે, આજે પણ સંબંધો યથાવત છે. તો વિજયભાઈ, ઈશુદાનજીએ એવું કેમ નિવેદન આપ્યું હતું કે હવે અમે જોડે જ છે અને અમને વિશ્વાસ છે કે આપ આપમાં જ રહેવાના છો? હા, એમની લાગણી છે, એમનો લાગણી છે, મને નાના ભાઈ તરીકે માને છે એટલે એમની લાગણી છે, એટલે એમને એવું વાત કરી હોય. તો આપે જે રાજીનામું આપ્યું, આપે સ્વીકારી લીધું છે રાજીનામું? હા, મેં સ્વીકાર, મેં આપ્યું છે, મારે સ્વીકારવું જ પડે. આપે સ્વીકાર્યું છે, આપે સ્વીકાર્યું છે આપનું રાજીનામું? આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી તો કદી મારું રાજીનામું ના સ્વીકારે ને. એમને એમને એમનો પ્રયાસ એ જ હોય કે અમારી પાર્ટીમાં રહે, હજુ પણ લોકહિત માટે કાર્યો કરે, પરંતુ મેં રાજીનામું આપ્યું. તો વિજયભાઈ, આપની નારાજગીની વાતો પણ જે વહેતી થઈ હતી, આપ એના વિશે પણ સ્પષ્ટતા કરી દો આજે. કોઈ જ નારાજગી નથી, હું દરેક ઇન્ટરવ્યુમાં કીધું છે અને આજે પણ તમારા માધ્યમથી પણ એ જ કહું છું કે કોઈ જ નારાજગી નથી, રાજી ખુશી રાજીનામું આપ્યું. તો વિજયભાઈ, હવે તો આપે રાજીનામું તો આપી જ દીધું છે, આપને તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે અધ્યક્ષનું પદ આપવામાં આવશે, શું એ નથી આપવામાં આવ્યું? એટલા માટે આપના યુવા મોરચા માટે આપને કહેવામાં આવ્યું હતું? યુવા મોરચાની વાત તો અલગ છે, મને તો આખા પ્રદેશનો ઉપાધ્યક્ષ બનાવી દીધેલો છે, હું ચાલુ ઉપાધ્યક્ષ હતો. આમ આદમી પાર્ટીએ તો મને ઘણું બધું આપ્યું છે, આપવામાં મને કઈ બાકી જ નથી રાખ્યું. તો પછી વિજયભાઈ, તો તમને ભાજપના સપના કેમ આવે છે આટલી બધી પોસ્ટ આપી તેમ છતાં? ક્યાં મેં એવું કે છું ખોટરીક પણ ભાજપનું સપનું આવ્યું, કારણ કે વાતો તો વહેતી થઈ રહી છે કે હવે વિજયભાઈ આપમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાવાના છે અને તેમની સાથે વાતચીત પણ ચાલી રહી છે. વાતો તો ઘણી બધી વહેતી થઈ રહી, ઘણા લોકો એવું કીધું કે વિજયભાઈ કોંગ્રેસમાં જશે, વિજયભાઈ ભાજપમાં જશે, વિજયભાઈ કરણી સેનામાં જશે, વિજયભાઈ બીજી પાર્ટીમાં જશે, વિજયભાઈ આ પક્ષમાં પોતાનો પક્ષ નવો ઉભો કરશે. રાજીનામું આપ્યું છે તો તમારા ફેન્સ અને ફોલોવર્સ પણ હવે ઈચ્છી રહ્યા છે કે હવે તમે ક્યાં હશો એ જાણવા માંગે છે. એ તો ક્યાં હશું એ તો આવનારા સમયમાં ખબર પડી જશે ને, જયારે મારે કઈ કરવું હશે અને હું વિચાર કરી લઈશ કે હવે મારે શું કરવું છે, એ દિવસ ખબર પડશે ને, સરપ્રાઈઝ આપશું આપણે લોકોને, શું વાંધો છે. એટલે વિજયભાઈ, હવે આપ આવનારા સમયમાં ભાજપમાં નહીં જોડાવ? એવું હું ક્યાં કઉ છું કે નહીં જોડાવ ને જોડાવ, સમય એટલે જોડાઈ શકો છો એમ? અરે હું એ જ કહેવા માંગુ છું કે મારી ઉંમર નાની છે અને હું એક સક્રિય કાર્યકર્તા છું. એટલે આવનારા સમયમાં જો સક્રિય કાર્યકર્તા તરીકે જો આગળ વધવું હોય તો તમે ક્યાંય પણ જોડાવાનું પ્લાનિંગ હોય શકે? મેડમ, મેં હજુ કોઈ વિચાર કર્યો નથી, મારો જવાબ એ જ રહેશે. તમે હજાર વખત પૂછો તો હું એ કહે કે હજુ મારો કોઈ વિચાર કર્યો નથી તો હું કહી શકું. વિજયભાઈ, બધા જાણવા માંગે છે કે હવે વિજયભાઈ શું કરશે, કારણ કે અત્યાર સુધી અમે ગીતોમાં જોયા, અત્યાર સુધી અમે આપમાં જોયા એમને, હવે અમે આવનારા સમયમાં કયા પક્ષમાં જોઈશું વિજયભાઈને? મેડમ, હું એ જ કહેવા માંગુ છું કે મને મોકો મળશે, મને મારી પ્રાયોરિટી મળશે તો પક્ષો ઘણા બધા છે, પક્ષમાં આમ આદમી પાર્ટીમાં હતો જ ને હું, મને સારી જગ્યાએ જ હતો ને, તો હું શું કરા છોડી દઉં? હું રાજી ખુશી છોડ્યું છે, હું કહું છું તો ખરો કાંદો કે મેં રાજી ખુશી છોડ્યું છે, તો મને કોઈ પદ પ્રતિષ્ઠા નામની હોદ્દાની એવી કઈ જરૂર છે જ નહીં કે મને કોઈ પદ પ્રતિષ્ઠા હોદ્દો, મને ગુજરાતની જનતા મારો બહોળો ચાહવો મને પ્રેમ કરે છે એ જ મારા માટે પદ પ્રતિષ્ઠાનો હોદ્દો છે. બિલકુલ વિજયભાઈ, હવે તો આવતીકાલે 1 વાગે જ ખબર પડશે કે આખરે શું થશે અને વિજયભાઈ કયા પક્ષ સાથે જોડાશે. આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો
મેં રાજીનામું આપી દીધું છે આપમાંથી અને પછી બંધ બારણે મિટિંગનો દોર શરૂ થાય છે અને ત્યારબાદ એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે કે વિજય સુવાળા અમારી સાથે જોડાયેલા છે. પરંતુ તેમણે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે અમે હું આવનારા સમયમાં કંઈ પણ કરીશ અને તે ખબર પણ પડશે, પરંતુ અત્યારે તો હું ગીતોમાં જ દેખાઈશ આપને.